ગાયનું દાન મહાન દાન દીકરીને કન્યાદાનમાં ગાયનું દાન અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે શહેરના બોપલ વિસ્તારમાં રહેતા રતિભાઈ મગનભાઈ પટેલે તેમની દીકરીને કન્યાદાનમાં ગાયનું દાન કર્યું હતું ભારતમાં પ્રાચીન કાળથી ગાયના દાનનું મહત્ત્વ ખૂબ જ રહ્યું છે શાસ્ત્રોમાં ગાય દાનને મહાન દાનનો દરજ્જો આપવામાં આવ્યો છે પ્રાચીન કાળથી રાજાઓ અન્ય અન્ય લોકો દ્વારા બ્રાહ્મણો વગેરેને ગાયનું દાન કરવામાં આવે છે. પુરાણોમાં એવું માનવામાં આવે છે કે પુણ્ય પ્રાપ્તિ માટે જીવનમાં ઓછામાં ઓછું એકવાર ગાયનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે કારણ કે તે આપણી માતાની જેમ પૌષ્ટિક દૂધ દ્વારા આપણને પોષણ આપે છે અને બદલામાં કંઈ માંગતી નથી. ગાયને સમૃદ્ધિ સુખ પ્રગતિનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગાયનું દાન કરવાથી અનંત પુણ્ય મળે છે અને આનાથી મોટું દાન દુનિયામાં કોઈ નથી તેથી જ ગાય દાનને મહાદાન કહેવામાં આવે છે સાણંદ ખાતે પુત્રીના વિવાહમાં પિતાએ પુત્રીને ગાયનું દાન આપ્યું હતું આ પ્રસંગે નવદંપતિને આશીર્વાદ આપવા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાણંદ ભાજપ ધારાસભ્ય કનુભાઈ પટેલ વિરમગામ ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ અભિનેત્રી ભાવિનીબેન જાની ગૌપ્રેમીને સારા વક્તા ગોપાલભાઈ સુતરિયા સાત વખત વર્લ્ડ ચેમ્પિયન ગૌપ્રેમી સંજયસિંહ પહેલવાન ડીવાયસપી વ્યાસી કોબડી ગૌશાળાના સંત શ્રી જલારામ ગૌશાળાના ટ્રસ્ટી ગણપતિ મંદિર ગણપતપુરાના મહંત સંત મહંત શ્રી કોડિયાર માતા જન્મસ્થળ રોહિત શાળાના પૂજારી શ્રી અને થલતેજ સાયધામ મંદિરના મહંત પણ ઉપસ્થિત રહ્યા હતા ભારત માતા કે મેરેજ માટે નથી આવ્યા ગાયના પણ એક જાગૃતિનું એક અભિયાન સાથે લઈને રતિભાઈ મગનભાઈ પટેલ હાલ સાણંદ નિવાસી રેવાનું બોપાલ અને છેલ્લા સાત વર્ષથી હું આ સેવા કરી રહ્યો છું અને આ સેવા બધા જ કરે અને દીકરી સાથે એક ગાય ભેટમાં આપે વેવાયને પણ એ વસ્તુનું જ્ઞાન થાય લોક જાગૃતિ થાય અને દરેક વ્યક્તિ આ વસ્તુને જો આગળ કરવા ધરે તો ઘણી બધી જાગૃતિ અને અભિયાન થઈ શકે એવું છે તો મારી એટલી દરેક ભાઈનો ભાઈઓ બહેનોને વિનંતી છે કે દરેક ગાય એક ગાયને એ રીતે આપે તો ખરેખર એ બધી વસ્તુ જાગૃતતા થશે અને ખરેખર આમાં વિશ્વનું પણ કલ્યાણ થશે કોરોના કાળની અંદર જે વસ્તુ બની એની અંદર આ વસ્તુ ખરેખર મને કારગર નીવડી છે મારા સિત્યોતેર ઓક્સિજન હતું હું ગાય સાથે રમ્યો અને મને ઓક્સિજન લેવલ પણ મારું સારું એવું થયું હતું જે વસ્તુ એક આ જાગૃતિ થાય એના માટે આ ખાસ મીડિયાને પણ મારી વિનંતી છે કે દરેક વસ્તુને આ પ્રમાણે જાગૃતતા લાવવા માટે મારી નમ્ર અપીલ છે અસ્તુ